વેલકમ બેક અમદાવાદના છારોડી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધર્મજીવન ગાથા ગ્રંથનું વિમોચન પીએમ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા પંચોતેર વર્ષ પૂર્વે રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવન સ્વામીએ ગુરુકુળની સ્થાપના કરી શાસ્ત્રીજી મહારાજ અક્ષર નિવાસી થયાના 34 વર્ષ જેટલો સમય થઈ ગયો ત્યારે તેમના શિષ્ય માધવ माधवપ્રિયદાસજી સ્વામીએ 8 વર્ષ પરિક્ષમ કરી ધર્મજીવન ગાથા ગ્રંથનું 6 ભાગમાં આલેખન કર્યું ત્યારે આ ગ્રંથના વિમોચનમાં વડાપ્રધાને કહ્યું કે શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાના શબ્દો છે સૌનો સાથ સૌનો વિકાસ શાસ્ત્રીજી મહારાજના અનેક ઉપદેશોમાં બે બાબતો વારંવાર જોવા મળે છે એને આપણે જીવન મંત્ર કહી શકીએ એક વાત એ હંમેશા કહેતા જે કંઈ કરીએ એ સર્વજનહિતાય હોય અને બીજી વાત એ કહેતા હતા સદવિદ્યા પ્રવર્તનાય આખી સર્વહિત જ્યારે બતાવીએ સર્વજનહિતની વાત કરીએ આમાંથી તો હું કહું છું ભાઈ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ આ બીજું છે શું શાસ્ત્રીજી મહારાજની જ પ્રેરણા તો આ તરફ વડાપ્રધાને અપીલ કરી કે ગુરુકુળના શિષ્યો થકી ગામમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશ પહોંચે જેથી લોકો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને પ્રાકૃતિક ખેતીની બધી જે પદ્ધતિઓ છે આપણા ગુરુકુળોમાં શીખવાડીએ ગુરુકુળમાંથી બાળકો અઠવાડિયા માટે ગામડે જાય ગામડે ગામડે જઈને આ અભિયાન લોકોને ઘેર ઘેર શીખવાડે દરેક ખેડૂતને શીખવાડે અને ફર્ટિલાઇઝરની જરૂરત નહીં કેમિકલની જરૂર નહીં કેમિકલ દવાઓની જરૂર નહીં પ્રાકૃતિક ખેતી હું માનું છું કે ગુજરાતની અને દેશની મોટી સેવા થશે અને શાસ્ત્રીજી મહારાજને સાચી શ્રદ્ધાંજલિ થશે વડાપ્રધાને સ્વદેશીનો પણ સંદેશ આપ્યો હતો અને જણાવ્યું કે જીવનમાં સ્વદેશી હોય તેવો આગ્રહ રાખવો જોઈએ ભારતના કોઈ ને કોઈ માનવીનો પરસેવો હોય જે હિન્દુસ્તાનની ધરતી પર બની હોય આવી ચીજો આપણે કેમ ના વાપરીએ અને વોકલ ફોર લોકલની વાત કરું એનો મતલબ એ નહીં કે દિવાળીમાં ખાલી દીવા આપણે અહીંથી ખરીદવાના આપણી આવશ્યકતાની દરેક ચીજ આપણા દેશની હોય તો કેટલા બધા લોકોને રોજગાર મળે આત્મનિર્ભર થવા માટેની ગતિ કેટલી તેજ થાય દેશ કેટલો મજબૂત બને કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય પ્રધાને પણ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કેવી રીતે સ્વામિનારાયણ ભગવાનની કૃપા ગુજરાત પર રહી અને ગુરુકુળ પરંપરાથી સમાજનું કલ્યાણ થયું જો ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતોએ સમાજને વ્યસનો અંધશ્રદ્ધા કુરિવાજો જેવી સમસ્યાઓથી મુક્ત કરવામાં બહુમૂલ્ય યોગદાન આપણને આ ગુરુકુળ સ્વામિનારાયણ સંપ્રદાય આપ્યું છે આપણે શ્રીજી મહારાજના પથ ઉપર ચાલીને ગુજરાતમાં શિક્ષણને સમવિષ્ટ કલ્યાણનું માધ્યમ બનાવ્યું છે નાનામાં નાના ગામમાં શિક્ષણ સુવિધાઓ સર્જીને સર્વ સમાજ માટે વિકાસના અવસરો સર્જ્યા છે